નમસ્તે મિત્રો, મહાશિવરાત્રીનું પર્વ નજીક આવી રહ્યું છે. આજે હું આપણી સમક્ષ ફરાળી રેસીપી શેર કરવા જઈ રહી છું. તો આજે આપણે બનાવીએ સક્કરિયાનો શીરો. સક્કરિયાનો શીરો બનાવવા માટે આપણે જોઈએ 500 ગ્રામ સક્કરિયા, 100 ગ્રામ ખાંડ, 2 ટેબલ સ્પૂન મલાઈ, 100 ગ્રામ ઘી અને થોડા અમે ડ્રાયફ્રૂટ્સ લીધા છે અને 250 ગ્રામ દૂધ. સૌપ્રથમ આપણે સક્કરિયાને બાફી લઈએ. પાણી લીધું છે, પાણીની અંદર એક કોઠીલો મૂક્યો છે, એના ઉપર એક કાણાવાળું સીબું મૂક્યું છે. એ ઉપર આ રીતે આપણે સક્કરિયા મૂકી દઈશું. હવે આ રીતે સક્કરિયાને બાફવા માટે આપણે ઢાંકી દઈશું અને 20 મિનિટ સુધી ગેસની ફ્લેમ ફૂલ રાખી અને બાફવા દેવાના છે. તો હવે આપણે 20 મિનિટ પૂરી થઈ ગઈ છે, ગરમ છે એટલે આપણે એને ધ્યાન રાખવાનું છે. તે આપણે સક્કરિયાને ચેક કરીશું. આ રીતે ચેક કરી શકો છો તમે. સક્કરિયા આપણા શેકાઈ ગઈ છે. આપણે ગેસ ફ્લેમ બંધ કરી દઈશું. જોઈ શકો છો આપણા સક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે. આ રીતે આપણે બધા સક્કરિયાની છાલ ઉતારી દઈશું. બધા સક્કરિયાની આપણે આ રીતે છાલ છોલી દઈશું. સક્કરિયાના આપણે રેસા દૂર કરી અને પેસ્ટ બનાવીશું. પેસ્ટ બનાવવા માટે આપણે એક બાઉલ લઈશું. એના ઉપર આપણે એક ચાળણી મૂકી દઈશું અને આ રીતે એને ઘસી દઈશું. એના ઉપર અર્ક નીચે પડે અને રેસા જારી ઉપર ચોટી જાય. સક્કરી આ રીતે રાખવાનું છે અને એની પેસ્ટ બનાવવાની છે. તમે જોઈ શકો છો સક્કરીની અંદર આ રીતે રેસા ઉપર રહેશે અને પેસ્ટ નીચે જતી રહેશે. આ રીતે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ રીતે સરસ મજાનો પર્ક બની ગયો છે. શીરો બનાવવા માટે આપણે 2 ટેબલ સ્પૂન એની અંદર કઢાઈની અંદર ઘી એડ કરીશું. ઘી તમે વધારે ઓછું પણ લઈ શકો છો. ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે સક્કરિયાનો પલ્પ એડ કરીશું. આ રીતે મીડિયમ ફ્લેમ રાખીને ઘીમાં શેકવાનું છે. કલે ઓલરેડી બાફેલા છે તો એને વધુ વાર શેકવાની જરૂર નથી. આ રીતે સ્ટવની ફ્લેમ સ્લો રાખીને 7-8 મિનિટ સુધી શેકવાનું છે. આ રીતે ઘીમાં શેકવાથી શીરો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે 2 ચમચી મલાઈ એડ કરીશું. 250 ગ્રામ દૂધ એડ કરીશું. હવે આપણે ખાંડ નાખીશું. ખાંડ આપણે આપણા ટેસ્ટ પ્રમાણે વધકટ કરી શકીએ છીએ. દૂધને મેં અગાઉથી ગરમ કરી લીધું છે. સ્ટવની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું. કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું છે. દૂધ બળી જાય ત્યાં સુધી એને હલાવવાનું છે. ટેસ્ટ માટે આપણે ચમચી એલચી પાવડર પણ એડ કરી શકીએ. ગેસની ફ્લેમ આ રીતે ફૂલ રાખીશું અને સતત હલાવતા રહીશું. દૂધ બળી જાય ત્યાં સુધી, ઘી છૂટું પડી જાય ત્યાં સુધી હલાવીશું. જે દૂધ અંદર એડ કર્યું હતું એ ઓલમોસ્ટ બળી ગયું છે અને તમે જોઈ શકો છો ધીમે ધીમે ઘી ફૂટવા લાગ્યું છે. હવે આપણો શીરો રેડી થઈ ગયો છે. તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં કાઢી દઈશું. સર્વ કરવા માટે રેડી કરી દઈશું. આ રીતે આને ડ્રાયફ્રૂટ એડ કરીશું અને ઉપર તમે જોઈ શકો છો સક્કરિયાનો શીરો રેડી થઈ ગયો છે. મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે તમે પણ ઘરે બનાવજો. જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.